અમારું અત્યારના હાલના તબક્કે જેટલા બી છોકરાઓ આપણા સમાજના આવે, ચાહે કચ્છમાંથી આવે કે મુંબઈમાંથી પરાવમાંથી વસેલા આવે, બધાને માટુંગામાં બોર્ડિંગમાં સમાવી લેવા અમે સક્ષમ છીએ. અને અમારી પહેલી જ પ્રાયોરિટી છે કે માટુંગા બોર્ડિંગમાં જ બાળકોને ભણાવવાના. અને અત્યાર સુધીમાં એકેય બાળકને અમે રિજેક્ટ કરવામાં નથી આવ્યો. અમે અમારો દરવાજો ખુલ્લો જ હોય છે, કોઈ ચાર્જ કરવામાં નથી આવતું. અને દરેક ફેસિલિટી અમે દર વર્ષે ફેસિલિટી વધારીને બાળકો કેમ વધારે આવે એ કોશિશ કરી રહ્યા છીએ. અને જે બાળકો બોર્ડિંગમાં આવી અને જેને જરૂરિયાતવાળા બાળકો છે એના માટે અમારે બધી રીતે બધા ક્લાસ આ તે એક્સ્ટ્રા ક્લાસીસ ટ્યુશન્સ એ બધી ફેસિલિટી આપીને અમે એને વેલકમ કરી રહ્યા છીએ અને આપણે એને સ્વીકારી રહ્યા છીએ. શિશુવન સંસ્થા જે આજે આપણે આપણું સમાજ એના માટે અભિમાન લઈ શકે એવી વસ્તુ બની છે. આજથી 13 વર્ષ પહેલાં આપણે આ સ્થાપેલી સંસ્થાનો આપ વિચાર કરો કે જે સંસ્થામાં આજે એટલા લોકોનો પ્રેશર છે એડમિશન માટે, પણ આ સંસ્થામાં જ્યારે બી આપ એક વખત આવો એની સિસ્ટમ તો આપ સમજો. અને એમાં વધારેમાં વધારે પ્રાઉડ લેવાનું એ છે કે આમાં 80% વધારે આપણા કચ્છી કવિઓ સમાજના છોકરાઓ બાળકો ભણી રહ્યા છે. અમે 80% સુધી એના રિઝર્વ કોટામાંથી પહેલાં કવિઓને જ આપીએ છીએ. કવિઓના 99.99% અમે એને પૂરા એડમિશન થયા પછી જ બીજા સમાજના બીજા લોકોને એડમિશન આપીએ છીએ. અને આજે કવિઓ સમાજના અંગ્રેજી માધ્યમમાં વગર ડોનેશને આટલા બાળકો ભણી રહ્યા છે એ બી એક સમાજની એક મોટા મોટી વસ્તુ છે. અને અમારું તો હજી બી ઈચ્છા છે કે આવા મોડલો આપણે પરાઓમાં જ્યાં ડોંબીવલી નાલા સોપાલા જેવા મધ્યમ ક્લાસના એરિયામાં પણ આવી સ્કૂલો મળે, આવી રીતે જ બાળકો ભણી શકે. અને એ બી આપણે સમાજના જે બાકીના બાળકો છે એની રફતારમાં સાથે સાથે રહી શકે એ અમારો ઉદ્દેશ છે. અને એમાં આપનો સપોર્ટ છે જ અને ભવિષ્યમાં રહેશે એવી આશા છે.